भरूच जिल्लामां भारे वरसाद पड़ता फुरजा सहितना विस्तारोमां जळबंबाकार, पाणी भराता वेपारीओ सहित राहदारीओने हालाकी। भरूच शहर जिल्लामां मेघतांडवे जळबंबाकारनी स्थिति सर्जी, लिंक रोडनी अनेक सोसायटीओ थई पाणीमां गरकाव। फुरजा अने फाटोतड़ा विस्तारमां पाणीनो धसमसतो प्रवाह जोवा मळ्यो। भरूचमां મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાર, 40થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, તો જાડેશ્વર હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હાઈવે પર પાણી ભરાતા વાહનો ફસાયા। ભરૂચમાં ભારે વરસાદથી શહેરના તમામ ગરનાળા પાણીથી છલોછલ, સેવાશ્રમ રોડ પર પાણીના તીવ્ર વહેણથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। સુરતમાં ઇસ્લામપુરા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા, ઇસ્લામપુરા વિસ્તારમાંથી 129 લોકોને કરાયા સ્થળાંતર, પૂર પીડિતોએ પોતાના સ્વજનો અને સગાવાલાને ત્યાં લીધો આશરો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્યમાં તારાજી, મહુવાથી પસાર થતી અંબિકા, પૂર્ણ અને ઓલણ નદીમાં પૂર, મહુવાના માચી સાદરા ગામે ઓલણ નદીના પાણી ઘૂસ્યા। માચી સાદરા ગામના 15થી વધુ ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા, પૂર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અપાયો આશરો। સુરતમાં અમલસાડ જતા મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણીએ વરસાદે ભૂકુ બોલાવતા કલમથા ગામ પાણીમાં ગરકાવ, ઠેર ઠેર કેડસમાં પાણી ભરાતા ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું। કલમથા ગામ જાણે ભેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી, કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। શહેરના ગોપાલ ચોક, નરોડા, નિકોલ રોડ પર પાણી ભરાયા, તો બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમદાવાદ શહેરમાં જામ્યો વરસાદી માહોલ, આરટીઓ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ, પવન સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક। મહેસાણામાં વરસાદી ઝાપટામાં ઠેર ઠેર પાણી ભરાયા, શહેરના ધરમ સિનેમા રોડ, ગોપીનાળા, ભમરિયા નાળામાં પણ વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી, તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ ઉઠ્યા સવાલો। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, ગામની ગલીઓમાં વહેતા થયા વરસાદી પાણી, 3 દિવસ બાદ ફરી શરૂ થયો વરસાદ। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી હોસ્પિટલમાં પાણી ભરાયા, જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા હાલાકી, હોસ્પિટલનું કેમ્પસ પાણી પાણી થતા દર્દીઓ પરેશાન। તાપીમાં વ્યારાની મિશ્ર શાળામાંથી બાળકોનું રેસ્ક્યુ, પાણીનો નિકાલ ન થતા શાળાના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકો મદદે આવ્યા, દોરવા વડે બાળકો તેમજ શાળાના શિક્ષકોનું કરાયું રેસ્ક્યુ। વ્યારામાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, રાણી આંબા ગામે ઠેર ઠેર પાણી ફરી વળ્યા, ગામની સ્કૂલ સહિત અનેક ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું, તો અનેક ગામોનો સંપર્ક કપાયો। તાપીમાં પણ મેઘરાજાએ કરી તોતિંગ બેટિંગ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ સહિતના તાલુકામાં ભારે મેઘ ખાંગા થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। તાપી જિલ્લાના ઉપરવાસમાં મેઘો તોફાની થયો, ભારે વરસાદ બાદ વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાકરી નદીમાં ઘોડાપૂર, નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ અપાયું। તાપીમાં વ્યારાની મીંઢોળા નદી બની ગાંડીતુર, સોનગઢ અને ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવક, વાપી શામળાજી હાઈવે પર વ્યારા નજીક ભરાયા પાણી, રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ। તાપીમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ઉપરવાસમાં ભારે વરસાદથી ઓલણ નદી તોફાની બની, પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુર તરફ જતો લો લેવલ કોઝવે જળમગ્ન, કોઝવે પર પાણી વહેતા થતા 7થી વધુ ગામો સંપર્ક વિહોણા। તાપીમાં આબ ફાટ્યું, વરસાદે તોતિંગ બેટિંગ કરતા ડોલવણના રાયગઢ ગામે જળબંબાકારની સ્થિતિ, લોકોના ઘરોમાં કમરસમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું, સર્વત્ર પાણી જ પાણી થતા 42 માર્ગ બંધ કરાયા। મેઘાએ તોફાની બેટિંગ કરતા ઓલણ નદી ગાંડીતુર બની, લો લેવલ કોઝવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડોલણ વિસ્તારમાં રૌદ્ર સ્વરૂપે વહેતી નદીના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે। તાપીના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ, કાંટી, આમતવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી સહિત અનેક ગામો સંપર્ક વિહોણા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીમાંથી પસાર થતી અંબિકા નદી બની તોફાની, અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ચુનાવાડી તરફના રસ્તા જળમગ્ન, અંબિકા નદીમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો। તાપી જિલ્લાના ડોલવણમાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓ ગાંડીતુર બની નદીઓમાં ઘોડાપૂર આવતા નદીતટના વિસ્તારોમાં પાણી ભરાયા, ડોલવણના ઇકોટુરિઝમના પાણી ભરાતા ઇકોટુરિઝમ બંધ કરાયો।
તાપીમાં વ્યારાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લીધે નદીઓ ગાંડી તૂર બની. ધસમસ્ત પ્રવાહના કારણે લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા અપાઈ સૂચના. તાપીના ડોલવણમાં સર્વત્ર નદીઓનો પ્રવાહ ફરી વળતા જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી. ગાંધી ઓવારા ફળિયામાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો ગરવકરીને પણ નુકસાન થયું. કુદરતી આફત વચ્ચે જનજીવન ફરીથી પ્રભાવિત. નવસારીમાં વરસાદે ભૂકા બોલાવ્યા. અંબિકા નદીની સપાટી વધતા નદીમાં બે ટ્રક તણાઈ. અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત બે ટ્રક પાણીમાં ફસાઈ. ટ્રક ફસાઈ હોવાના દ્રશ્યો પણ આવ્યા સામે. નવસારીમાં નદીઓ તોફાને ચડી. નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા. હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી શકે છે. નવસારીમાં અંબિકા નદીના પૂરના પાણીમાં વધુ બે યુવકો ફસાયા. ગણદેવી તાલુકાના મોરલી ગામે યુવકો ફસાયા. અંબિકા નદીમાં માછીમારી કરવાના પ્રયાસમાં ડૂબ્યા યુવકો. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતા બની ઘટના. નવસારીમાં વાંસદા તાલુકાના સરા ગામે વરસાદી પાણી ભરાયા. ડુંગળા વિસ્તારોમાં અવિરત વરસાદ. સરા ગામના બજારો અને ઘરોમાં ફરી વળ્યા પાણી. નવસારીના ગણદેવીનું મોરલી ગામ પાણીમાં ગરકાવ. ગામની ચારે તરફ અંબિકા નદીના પાણી ફરી વળ્યા. અંબિકા નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું. 3 દિવસના વિરામ બાદ નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. મેઘરાજે સવારી કરતા રસ્તા પર પાણી વહેતા થયા. વાંસદા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા ડાંગરના પાકને થશે લાભ. ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વઘઈ, સાપુતારા, આહવા, સુબીર સહિતમાં ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. ડાંગમાં સાર્વત્રિક મેઘમહેર. જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અદભુત દ્રશ્યો સર્જાયા. નદીનો ધસમસતો પ્રવાહ. અનેક ગામોમાં ફરી વળતા જનજીવન ઠપ થયું. ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ખાપરી અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કિનારાના વિસ્તારોને એલર્ટ અપાયું તો અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા. ડાંગના વઘઈમાં મેઘો ગાંડોતૂર બનતા પૂર્ણા નદી ફરીવાર તોફાની બની. વઘઈના કાલીબેલમાં પૂર્ણાએ ભયજનક સપાટી વટાવતા વન વિભાગની ચેકપોસ્ટમાં ભરાયા પાણી. જનજીવન પ્રભાવિત થતા વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું. ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ. પૂર્ણાના ધસમસતા પ્રવાહ વઘઈના જાવડા ગામે ફરી વળ્યા. કાલીબેલ, ભેંસકાતરી જવાના રસ્તા પાણીમાં ગરકાવ થતા જનજીવન ઠપ થયું. દાહોદમાં મેઘરાજાએ દડબડાટી બોલાવતા નદી નાળામાં નવા નીરની થઈ આવક. ભારે વરસાદને લીધે માછણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો અવરજવર કરતા નજરે પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પંચમહાલમાં ગોધરાના ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસાવને જોડતો આંતરિક માર્ગ બંધ. સુડવેલ નદીના ધસમસતા પાણી કોઝવે પર ફરી વળ્યા. કોઝવે ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અટવાયા. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ભારે વરસાદ પડતા કોઝવે અને બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું. ભારજ નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે બ્રિજના પાયા બેસી જતા પુલ બંધ કરાયો. રોડ તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. નવસારીમાં અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી. ધોલગામમાં ઘૂસ્યા નદીના પાણી. રસ્તા પર પાણી ફરી વળતા ધોલગામ સંપર્ક વિહોણું. અમલસાડ જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ. નવસારીમાં અંબિકાએ ધારણ કર્યું ભયાવહ રૂપ. ભયજનક સપાટી વટાવીને વહેતી થઈ અંબિકા નદી. બારે મેઘ ખાંગા થતા અંબિકાએ વિકરાળ રૂપ ધરતા તંત્રએ એલર્ટ જાહેર કર્યું. પંચમહાલમાં ધોધમાર વરસાદ થતા ઘોઘંબાની ગોમાન નદીનું રૌદ્ર સ્વરૂપ. કોઝવે પર ધસમસતા પાણી ફરી વળતા રસ્તો બંધ. 5 ફૂટ પાણીનો પ્રવાહ કોતરમાંથી વહેતો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મહેસાણામાં પણ ખાબક્યો વરસાદ. 2 દિવસના વિરામ બાદ વરસાદે મન મૂકીને વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા તો લોકોને બફારા અને ઉકળાટથી મળી રાહત. મહેસાણામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા વરસાદી ઝાપટાથી ભરાયા પાણી. ગોપીનાળામાં વરસાદ બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણામાં 1.5 વર્ષ પહેલા બનેલો કોઝવે પાણીમાં ધોવાઈ ગયો. રૂપેણ નદી પર બનાવવામાં આવેલો કોઝવે પાણીમાં ધોવાયો. ગ્રામજનોએ કોઝવેની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન. લાંબા વિરામ બાદ સિદ્ધપુરમાં વરસાદી માહોલ છવાયો. ગાંગલાસણ, નાગવાસણ, ખડી, બિલિયા સહિતના ગામોમાં મેઘરાજાએ પધરામણી કરી. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. ભારે ઉકળાટ બાદ પંચમહાલના કેટલાક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ગાજવીજ તથા ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ફરી વરસાદ વરસતા મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ.
અમદાવાદમાં આશ્રમ રોડ, ઇન્કમટેક્સ, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદની આપી છે આગાહી. કાળા ડિબાંગ વાદળો સાથે નડિયાદમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ પર ભરાયા પાણી, તો ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા. છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ. નસવાડીના વાલપુરા, કુકાવટી, આનંદપુર, સોડત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુર, મોરડુંગરી, મેડીટિંબામાં મેઘરાજાએ કરી પથરામણી. ગોવિંદપુર, મંગલપુર, રૂગનાથપુર, વિનાયકનગરમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી મળી રાહત. દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત થઈ જાઓ સાવધાન. 14 જિલ્લા પર તોડાયું પૂરનું સંકટ. તાપી, નવસારી, સુરતમાં પૂરનું એલર્ટ જાહેર, તો નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પૂરની શક્યતા. ડાંગ, વલસાડ, વડોદરા, અરવલ્લી અને સાબરકાંઠામાં પૂરની શક્યતા. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે હવામાન વિભાગની આગાહી. સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ. તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની છે આગાહી. આજે છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ, તો બનાસકાંઠા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ. દાહોદ, ભરૂચ, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ. નવસારી, ડાંગ, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ. 3 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની આગાહી. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં ભાદરવો પણ ભારે રહેવાની આગાહી હવામાન વિભાગની. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી. ક્યાંક મધ્યમ અને હળવા વરસાદની પણ આગાહી. મેઘરાજા ફરી ગુજરાતનો વારો પાડશે. રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 14 જિલ્લામાં પડી શકે છે અતિભારે વરસાદ. ગુજરાતમાં 3 સિસ્ટમ ભૂકા બોલાવશે. પહેલી સિસ્ટમની અસર આજથી શરૂ. અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી. તેલંગાણામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ થતા ખમ્મમ જિલ્લામાં પૂર આવ્યું. પ્રકાશનગર વિસ્તારમાં આવેલા જળપ્રલયનો વિડીયો વાયરલ થયો. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં આવ્યું ઘોડાપુર. જળબંબાકાર થતા લોકોના ઘર ડૂબ્યા. રણાક વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોના ધાબા સુધી પૂરના પાણી ઘૂસ્યા. જળપ્રલયના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. આંધ્રપ્રદેશમાં આકાશી આફત. ધોધમાર વરસાદે કહેર વર્તાવ્યો. અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા જનજીવન ખોરવાયું. આંધ્રપ્રદેશ અને તેલંગાણા જળબંબાકાર. ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં આવ્યું પૂર. વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા 7 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદના કારણે તેલંગાણામાં રેલવે ટ્રેક ધોવાઈ ગયા. ધસમસતા પ્રવાહનો વિડીયો વાયરલ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદના કારણે 20 થી વધુ ટ્રેનો રદ અને 30 થી વધુ ડાયવર્ટ કરાઈ. આંધ્રમાં આકાશી આફત વચ્ચે દેવદૂત બન્યા એનડીઆરએફના જવાનો. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું કરાઈ રહ્યું છે રેસ્ક્યુ. બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. પૂરના ધસમસતા પ્રવાહમાં લોકો દોરડાની મદદથી અવર જવર કરતા દેખાયા. જીવના જોખમે દોરડા પર લટકતા યુવકનો દિલધડક વિડીયો થયો વાયરલ. તેલંગાણા આંધ્રપ્રદેશમાં પૂર અને વરસાદે તબાહી મચાવી. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા જળબંબાકાર. લોકોના વાહનો ધસમસતા પાણીમાં ડૂબ્યા. અનેક વિસ્તાર બેટમાં ફેરવાતા જનજીવન ખોરવાયું. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં 110 ગામો પાણીમાં ડૂબી ગયા. પૂર અને વરસાદના કારણે તેલંગાણામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત. આંધ્રમાં વરસાદના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો. આંધ્રપ્રદેશ અને તેલંગાણાને જોડતો પાલેરુ પુલ બંધ કરાયો. બ્રિજનો એક ભાગ ધોવાઈ જતા તંત્રએ લીધો નિર્ણય. પાલેરુ પુલ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. આંધ્રપ્રદેશમાં મેઘતાંડવે સર્જી તારાજી. ભારે વરસાદના કારણે વિજયવાડામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી. જળબંબાકારથી જનજીવન બેહાલ. આંધ્રપ્રદેશના વિજયવાડામાં જળબંબાકાર. સ્થળ ત્યાં જળની સ્થિતિ વચ્ચે સીએમએન ચંદ્રબાબુ નાયડુએ કર્યું સ્થિતિનું નિરીક્ષણ. એનડીઆરએફની ટીમ સાથે બોટમાં બેસીને કર્યું નિરીક્ષણ. ઝારખંડના રામગઢમાં નલકારી નદીમાં જીવના જોખમે માછીમારી કરતા દેખાયા યુવકો. ડેમના દરવાજા ખોલાતા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જીવના જોખમે માછીમારી કરતા યુવકોનો વિડીયો વાયરલ. મધ્યપ્રદેશના ખરગોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ થતા તમામ શાળાઓમાં રજા કરવામાં આવી જાહેર. ભોગાનાળામાં પૂર આવતા ચિત્તોડગઢ ભૂસાવલ રોડ પર વાહન વ્યવહાર કરવામાં આવ્યો બંધ.
મધ્યપ્રદેશના વિદિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. કહારા બજારના રસ્તા ઉપર ભરાયા ઘૂંટણસમા પાણી. રસ્તા જળમગ્ન થતા અનેક વાહન ચાલકોને થઈ હાલાકી. ધોધમાર વરસાદથી ઋષિકેશમાં ચંદ્રભાગા નદી બની તોફાની. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે SDRFની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઉત્તરાખંડમાં જોશીમઠમાં ભારે વરસાદ. કર્ણપ્રયાગ સિમલીમાં ભૂસ્ખલનથી 3 દુકાનો ક્ષતિગ્રસ્ત. કાર અને મોપેડ પર પર્વતોનો કાટમાળ પડ્યો. તંત્ર તરફથી રાહત બચાવની કામગીરી કરાઈ.